गढ़ा मार्केटिंग यार्डनी चूंटणीनुं मतदान तारीख 4/12/2020 ना रोज थयुं हतुं, जेनुं परिणाम थयुं जाहेर। खेडूत विभागनी तमाम 10 बैठक पर सहकार पेनलनो थयो भव्य विजय। तमाम बैठक पर जंगी बहुमतीथी मेळव्यो विजय। कार्यकरोए फटाकड़ा फोड़ी फूलहार करी जीतने वधावी। गढ़ा मार्केटिंग यार्डनी खेडूत विभागनी तमाम 10 बैठक पर थयो विजय। જ્યારે વેપારી મત વિભાગની 4 બેઠક તેમજ ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો એમ કુલ 6 બેઠકો અગાઉ થઈ ચૂકી છે બિનહરીફ। ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે થયેલ ખેડૂત વિભાગના મતદાનની મતગણતરી થઈ પૂર્ણ। કુલ 37 રાઉન્ડ મતગણતરી થઈ। કિરીટભાઈ હુબલની સહકાર પેનલનો ભવ્ય વિજય થયો। વિજય બાદ કિરીટભાઈ દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ વિજેતાઓનો અધિકારી દ્વારા નામ જાહેર કરાયા હતા। गढ़ा मार्केटिंग यार्ड ने आज खेडूत मत विभाग की 10 बैठकों की चूंटनी थी, जे पैकी कसड़ा हिम्मत भाई, कोरडिया उमेश भाई, खाचर अजीत भाई, कोहिल दिलावर सिंह, जादवाणी लखमण भाई, वसाणी माधुभाई, वानाणी हरजी भाई, विठाणी अशोक भाई, सिंधव भाई रणछोड़ भाई, दिशा मशरू भाई, आ तमाम उम्मीदवारों बहुमती थी विजेता थे। मत विभाग की कुल 10 बैठकों थी और 20 उम्मीदवारों उम्मीदवारी नोंधावेली थी અને 96% જેવું બહોળું મતદાન થયેલું હતું। શાંતિપૂર્ણ રીતે મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને મેં જે ઉલ્લેખ કર્યો એ તમામ ઉમેદવારો વિજેતા થયેલા છે। તમામ સમાજ નો હૃદયપૂર્વક આભાર માનું છું। ગઈકાલે મેં ઇન્ટરવ્યુમાં કીધું હતું કે અમની પેનલને 20% જ મત મળશે, ખાલી કરાવવા પાત્ર ચૂંટણી કરાવી છે। માર્કેટિંગ યાર્ડને 5 લાખના ખોટા ખર્ચમાં અને આ સરકારના અધિકારીઓને ખોટા હેરાન કરવા માટે આ COVID-19માં અમે સમજૂતીથી આખી ચૂંટણી બેદરીક થાય એવા પ્રકારનું વાતાવરણ કર્યું હતું, પણ એ છતાં ખેડૂતોને 5 લાખના ખાડામાં ઉતારવા માટે આ ચૂંટણી કરાવવામાં આવી હતી। અને મેં ગઈકાલે જ કીધું હતું કે 200-250 મત મળશે, 933નું મતદાન થયું, એમાંથી પેનલને 250 મત જ મળ્યા છે અને અમારી પેનલ 650 મત આસપાસ બધા અમારા 10 સભ્યોનો વિજય થયો છે। આ વિજય ગઢડા તાલુકાના ખેડૂતોનો છે, આ વિજય ગઢડા તાલુકાના ખેડૂતોના હૃદયમાં અમારું યાર્ડે જે કાર્યવાહી કરી છે, જે ખેડૂતો માટે કામ કર્યા છે, 3.5 કરોડ રૂપિયા જેવા અમારા ગઢડા તાલુકાના ખેડૂતોને અમે અકસ્માત ક્લેમના અપાવ્યા છે, આ વિજય એનો છે। 18 વર્ષથી એક ધારા અમે સતત ખેડૂતો સાથે સંપર્કમાં છીએ અને આ જે સામી પેનલ હતી એ હવે બે બધાને ખ્યાલ છે કે કોઈનો ફોન પણ ઉપાડતા નથી અને એને જાકારો આપ્યો છે। અગાઉ આપતા હતા કે રસાકસી ભરી ચૂંટણી, આપણે અગાઉ જ કીધું હતું કે આમાં કાંઈ રસાકસી છે જ નહીં, એકતરફી જ વાતાવરણ છે, ચૂંટણી કરાવવા ખાતર જ કરી છે અને એ જ પરિણામ આવ્યું। મેં હું ચૂંટણી પ્રચારમાં ચાલુ કાર્યક્રમમાં હતો ત્યારે પણ કહેતો હતો કે હવે CSP નાબૂદ થઈ ગઈ છે એટલે હવે કોઈ વિકાસના કામ થવાના નથી। સૌરાષ્ટ્ર ગઢડા યાર્ડ તો ઠીક, પણ સૌરાષ્ટ્રના કોઈ પણ યાર્ડ હવે જીવિત રહી શકશે નહીં, કારણ કે ગ્રામ્યમાંથી CSP નાબૂદ થઈ ગઈ છે, ખાલી માર્કેટિંગ યાર્ડની બજારની અંદર જ જે આવે એની CSP આવશે, એટલે હવે આ યાર્ડ
યાર્ડ ની બહુ લાંબુ ભવિષ્ય છે નહીં, જેની પાસે એફડી હશે, જેની પાસે નાણાં હશે એ યાર્ડ ચાલુ રહેશે, બાકી સૌરાષ્ટ્રના તમામ યાર્ડ હવે ફરસામાં જશે. ખેડૂતોને તકલીફની સામનામાં એવું છે કે આપણા યાર્ડમાં બહાર જે સીએસપી નાબૂદ થઈ તો આપણા જે કાંટા ઇલેક્ટ્રિક વાપરી અને આપણા જે અહીંયા યાર્ડના કર્મચારીઓ ગામડામાં ફરતા હોય તો ખેડૂતોને ક્યાંય અન્યાય ન થાય, રોકડા નાણાં આપણે આપતા હતા. આ જે નિર્ણય લીધો છે એ બીજા રાજ્ય માટે સારો છે, પણ આપણા સૌરાષ્ટ્રને આ નિર્ણય નડતરરૂપ છે, કારણ કે આપણે ખાલી 50 પૈસા 1.5% સીએસપી છે, બીજા રાજ્યમાં 2% થી માંડીને 8% સુધી, પંજાબ જેવા રાજ્યમાં 8-8% સુધી સીએસપી લેવાય છે, ત્યાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનો છે. એટલે આપણે સૌરાષ્ટ્રને કદાચ અન્યાય થાય પણ આખા ભારત માટે આ નિર્ણય સારો છે. એટલે આપણે જોઈએ છીએ કે હવે આપણા આ કર્મચારીઓને નિભાવવા માટે ગ્રાન્ટ સરકાર ફાળવશે અથવા તો આ યાર્ડના વિકાસ માટે અલગથી કંઈ ગ્રાન્ટ આપે એવું અમારું માનવું છે.